વિરામ બાદ આગળ વાત કરીએ તો માયાનગરી મુંબઈ સહિત દેશભરમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગોપીનાથ સોસાયટીમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપના 5 દિવસ માટે કરવામાં આવ્યું છે. તો સોસાયટીના રહીશો વિઘ્નહર્તા દાદાને સવાર સાંજ આરતી ઉતારી ધન્યતા અનુભવે છે. જાતી પાર્વતી પિતા મહાદેવા જય ગણેશ જય ગણેશ દેવા માતા જાતી પાર્વતી. પ્રાંતિજ સહિત તાલુકામાં વિવિધ ગણેશ યુવક મંડળો દ્વારા વિવિધ જગ્યાએ ભગવાન ગણેશની મૂર્તિનું 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવી છે, ત્યારે પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલ ગોપીનાથ સોસાયટીમાં પણ છેલ્લા 4 વર્ષથી દુંદારા દેવ ભગવાન ગણેશની મૂર્તિનું 5 દિવસ માટે ગોપીનાથ યુવક મંડળ દ્વારા સોસાયટીમાં સ્થાપના કરવામાં આવી છે, જેમાં ગોપીનાથ સોસાયટીના રહીશો વિઘ્નહર્તાની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવે છે, તો વિઘ્નહર્તાને ભાવતા ભોજન જમાડવામાં આવે છે અને ગોપીનાથ યુવક મંડળ દ્વારા ભગવાન ગણેશની સેવા કરવામાં આવે છે. તો સોસાયટીના રહીશો દ્વારા દાદાની સમૂહમાં આરતી ઉતારવામાં આવી હતી અને વિઘ્નહર્તાની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. તો સોસાયટીના રહીશો રાત્રિના ગણેશ સ્તુતિ, ગણેશ ધૂન, ગરબા સહિતના વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાય છે અને 5મા દિવસે ભગવાન વિઘ્નહર્તાને વાસ્તે ગાસ્તે વિદાય આપવામાં આવે છે. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. અમારે ગોપીનાથ નગર સોસાયટી જે અપ્રોચ રોડ ઉપર આવેલી છે તે અમે ગણપતિ મહોત્સવ સતત 4 વર્ષથી ઉજવીએ છીએ. જે અમારા લગભગ સરેરાશ 70-80 કુટુંબ પરિવાર રહે છે તે હર્ષોલ્લાસથી બધા સાથે સહપરિવારથી એકદમ 5 દિવસનો અમે કુટુંબની ભાવનાથી એકદમ સરસ રીતે ઉજવીએ છીએ અને 5 દિવસ પછી અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ અને રાત્રે લગભગ 9 વાગે અમે સમૂહમાં બધા આરતીઓ કરે છે અને સવારમાં 8 વાગ્યાની આરતી થતી હોય છે અને 5 દિવસ પછી અમે એનું વિસર્જન કરીએ છીએ. વિસર્જન માટે અમે અહીંયાથી શોભાયાત્રા કાઢી અને માર્કંડેશ્વર મહાદેવ તે અમે એનું વિસર્જન કરીએ છીએ. અમારા ગોપીનાથ સોસાયટીમાં અમે છેલ્લા 4 વર્ષથી દાદાની પધરામણી કરીએ છીએ અને દાદાની પધરામણીથી અમારી સોસાયટીમાં એમની કૃપા બની રહે છે. એમના સાનિધ્યમાં અલૌકિકતાનો અમને લાભ મળે છે. ખૂબ જ આનંદથી અમે સવારે સાંજ એમના આરતી, સાંજે ગરબાનું એનું આયોજન કરીએ છીએ અને સર્વે બહેનો મળીને ભજન કીર્તન કરી દાદાને 5 દિવસ ધામધૂમથી ઉજવીએ છીએ. છેલ્લા દિવસે અન્નકૂટનું આયોજન કરીએ છીએ અને 5મા દિવસે અમે દાદાની પૂર્ણાહુતિ કરીએ છીએ.